નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ આઠ વીસી ગુજરાતીની અંદર બાળ મિત્રો પાઠ નંબર ત્રણ આપેલ છે ઝૂમો ભીસ્તી તે પાઠના લેખકનું નામ છે ધૂમકેતુ મિત્રો આ પાઠના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો આ જવાબો તમે ગુજરાતીની જે નોટબુક બનાવી છે તેમાં લખી શકો છો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાનું સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો મિત્રો પ્લે લિસ્ટમાં જઈ તમારું સોલ્યુશન કરી શકો છો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા છો તો ચેનલ નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તમારા અભ્યાસ અને સ્વાધ્યાનું સોલ્યુશનની વાત કરીશું જેમાં અભ્યાસની અંદર સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન નંબર એક આપેલ છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર જે બોક્સ આપેલું છે તેમાં મિત્રો લખવાનો છે સૌ પ્રથમ છે એક જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય તો અહીંયા આપેલો છે ઓપ્શન ક માનવ પ્રેમ ખ પશુ પ્રેમ ગ માનવતા અને ગ લાગણી વેળા તો સૌ પ્રથમ મિત્રો અહીંયા જે જવાબ છે જુમાની વેણુ પ્રત્યેની લાગણીને મિત્રો આપણે પશુ પ્રેમ કહીશું એટલે ખ આવે છે તો આપણે બોક્સમાં ખ લખવાનું રહેશે તેવી રીતે બીજો પ્રશ્ન છે જુમો વેણુને ખવરાવા રોજ શું ખરીદતો હતો તો અહીંયા મિત્રો જુવાર બાજરી ગદબ અને સૂકુ ઘાસ તો મિત્રો જુમો છે વેણુને ખવડાવવા માટે ગદબ ગદબ એટલે મિત્રો રજકો થાય છે તો ગ આવશે રજકો ખવરાવતો હતો ગદબ ખવરાવતો હતો ત્રીજું છે જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો તો મિત્રો જુમો છે તે હાથી પર બેસીને પરણવા ગયો હતો એટલે ઓપ્શન આવશે ક તો આપણો ક ઓપ્શન સાચો છે કે જુમો હાથી પર બેસીને પરણવા ગયો હતો પ્રશ્ન બેનો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલું છે પાડાનું નામ વેણું કોણે પાડ્યું હતું તો જવાબ જોઈશું પાડાનું નામ વેણું જુમાના સાહિત્ય રસિક મિત્રએ પાડ્યું હતું બીજો પ્રશ્ન છે વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કરે છે તો જવાબ છે વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો પોતાના વેણુના પગ પાસે બેસી ગયો અને વેણુની સાથે પોતે મરવા પણ તૈયાર થઈ ગયો તો આવા મિત્રો પશુ પ્રેમ બાબતના ઘણા બધા તમે જે કહાનીઓ છે વાર્તા છે તે પણ સાંભળી છે તેમાંની એક વેણુ અને જુમાની વાર્તા એક પશુ પ્રેમ માટે એક આપણને બોધ આપતી જણાય છે ત્રીજો પ્રશ્ન છે જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે તો તેનો જવાબ જોઈશો જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ એ રીતે નિભાવે છે કે જ્યારે ટ્રેન એકદમ નજીક આવી જાય છે ત્યારે તેના માલિક જુમાને માથું મારી પાટાથી દૂર ફેંકી દે છે અને તેમનો જીવ બચાવી લે છે મિત્રો સરસ મજાની ઘટના જે જુમા અને વેણુ વચ્ચેની લેખકે વર્ણવી છે જે આપણને એક એક બોધ આપતી જાય છે કે મિત્રતા પશુ પ્રત્યેની હોય કે કોઈ પણ વ્યક્તિ સાથેની મિત્રતા હોય તો જુમા અને વેણુ જેવી હોવી જોઈએ પ્રશ્ન નંબર છે મિત્રો સ્વાધ્યાયના સોલ્યુશનનો જેમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે જેમાં પહેલું છે ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા તો જવાબ જોઈશું ઝુમો અને વેણુ સવારમાં ઘરે ઘરે ફરીને પાણી આપવા જતા અને બાકીના સમયમાં જુમો પોતાનો હોકો ગગડાવતો અને વેણુ આરામ કરતો હતો બીજું છે જુમાએ વેણુ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા તો જવાબ જોઈશું आठ चार सौ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सएप नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेश्चन को मिलेगा तुरंत वीडियो सॉल्यूशन सीधे आपको व्हाट्सअप पर बस अपने फ़ोन में डाउट नेट का आठ चार सौ चार सौ चार सौ व्हाट्सअप नंबर सेव कर लीजिए और चार्ट ओपन कीजिए फिर जो भी आपका डाउट है वो सवाल कि आपको फोटो खींचने की है क्रॉप करने का है और पाँच सेकंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बारह आई टी जी नीट सी बी एस ई बोर्ड सभी स्टेट के बच्चों के लिए તો દેર કિસ્ત કે અભી જઈએ ઓર આઠ ચારસો 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 પર આપકા સવાલ વોટ્સઅપ કીજે ઓર આપણે સભી ડાઉટ કો આઉટ કીજે લિંક ડિસ્ક્રિપ્શનમાં હેં જુમાઈ વેણુને બચાવવા માટે પોતે પ્રયત્ન કરે છે બે યુવાનોની પાસે મદદ માંગી રેલવે ફાટકવાળાને સિગ્નલ ફેરવવા વિનંતી કરે છે અને અંતે પોતે વેણુનો પગ કાઢવા આખરી પ્રયત્ન કરે છે ત્રીજો પ્રશ્ન છે વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્વ છે તો જવાબ જોઈશું વાર્તાના છેલ્લા વાક્યનું મહત્ત્વ એ છે કે વેણુ મરી ગયા પછી પણ જુમો તેને પ્રેમ કરતો એટલે પોતાના મિત્રની યાદમાં જ્યાં વેણુ મરી ગયો હતો ત્યાં રોજ સવારે ફૂલ ચડાવવા અને પોતાના પશુ પ્રેમને લીધે વેણુને યાદ કરતો હતો સરસ મજાની મિત્રો અહીંયા ઘટના છે તે આપણે વર્ણવેલી છે પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખવાના છે જેમાં પહેલું છે જુમાની જગ્યાએ તમે હોય તો શું કરો તો જવાબ જોઈશો જુમાની જગ્યાએ હું હોત તો પહેલાં તો મારી મેળે વેણુનો પગ કાઢવા પૂરેપૂરો પ્રયત્ન કરત મારાથી પગ ન નીકળે તો આસપાસના લોકોને બૂમ પાડે બોલાવું ફાટકવાળા પાસે જઈને સિગ્નલ ફેરવી ટ્રેન રોકવા પ્રયત્ન કરું સફળતા ન મળે તો પાટા વચ્ચે ઊભો રહી મારું શર્ટ ગાડી તેને હલાવી ટ્રેનના ડ્રાઈવરને ટ્રેન રોકવા આડકતરો સંકેત આપો જો ટ્રેન ન રોકાય તો ત્યાં જ ઊભો રહી વેણું પહેલાં મરી જવા તૈયાર હોવ તો આ રીતે મિત્રો તમે જુમાની જગ્યાએ તમે હોય તો શું કરો તે તમારી રીતે લખી શકો છો બીજું છે શું બન્યું હોત તો વેણુ બચી ગયું હોત તો જવાબ જોઈશું વેણુ અને જુમાએ પગ કાઢવા પ્રયત્ન કર્યો ત્યારે સફળતા મળી હોત ફરવા નીકળેલા બે યુવાનોએ મદદ કરી હોત કે ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ છે તે બચી ગયો હોત આપણે પણ મિત્રો આ રીતે કોઈ પણ વ્યક્તિ ફસાયેલો હોય તો તેની મદદ કરવી જોઈએ એની મુશ્કેલીમાંથી કાઢવા માટે આપણાથી થતા પ્રયત્નો કરવા જોઈએ ત્રીજું છે તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો તો જવાબ છે મને ગમતા પ્રાણી માટે હું દરરોજ તેને ખાવાનું અને પાણી આપું તેની સારી રીતે નવરાવું તેની સારવાર કરું અને કાળજી રાખું બીમાર પડે તો તેની દવા કરું નવરાશના સમયે તેની ખુલ્લી હવામાં બહાર ફરવા લઈ જાઉં પ્રશ્ન ચાર છે આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો એ માટેના કારણો જણાવવાના છે તો પહેલું છે વેણુ એક સમજદાર જાનવર છે અંતિસ સમયે પોતાના માલિક જુમાને બચાવે છે ત્રીજું છે તેથી આ વાર્તાનું નામ વેણુ રાખીએ તો તેના માટેનું યોગ્ય કારણો આ રહેશે પ્રશ્ન ત્રણ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે જેમાં એક શ્રીમંત તો ધનવાન થાય દુર્ગંધ તો ગંધ કર્કશ તો કઠોર આનંદ તો ખુશી ગદબ તો રજકો ને હાંડલી તો માટલી થશે આ હતા વિરોધાર્થી સમાનાર્થી શબ્દો મિત્રો આભાર તમારો આખો વિડીયો જોવા બદલ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો